नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી સામાન્ય જ્ઞાન। એમાં આપણે જોઈશું પાઠ 14 સારી ટેવો। અહીં આપણને અમુક ચિત્રો બતાવ્યા છે અને કહ્યું છે સારી ટેવો। હવે આપણે જોઈએ તો અહીં પહેલા ચિત્રમાં શું બતાવ્યું છે તો બાળક સવારમાં વહેલો ઉઠે છે, તો અહીં નીચે શું લખેલું છે સવારે વહેલા ઉઠવું। બાળકો હંમેશા સવારે વહેલા ઉઠવું જોઈએ। તમે બધા સવારે વહેલા ઉઠો છો ને? હા, સવારે વહેલા ઉઠવું એ આપણી સારી ટેવ ગણાય। આગળના ચિત્રમાં જોઈએ તો અહીં છોકરો બ્રશ કરી અને ઉલ ઉતારે છે, તો નીચે લખેલું છે બ્રશ કરી ઉલ ઉતારવી। આપણે બ્રશ કરી અને ઉલ ઉતારીએ એ આપણી સારી ટેવ ગણાય। ઘણા બાળકો બ્રશ કરે છે પણ ઉલ ઉતારતા નથી। હવે બ્રશ કર્યા પછી બાળકો ઉલ ઉતારવી એ આપણી સારી ટેવ ગણાય। આગળના ચિત્રમાં જોઈએ તો અહીંયા બે વડીલ છે અને બાળકો તેને પગે લાગે છે, તો એ જ પ્રમાણે નીચે લખેલું છે વડીલોને પગે લાગવું। હંમેશા આપણાથી મોટા હોય એને આપણે પગે લાગવું જોઈએ। વડીલોને પગે લાગવું એ આપણી સારી ટેવ ગણાય। આગળ જોઈએ નિયમિત હળવી કસરત કરવી। આપણને શું કહેવા માંગે છે કે નિયમિત હળવી કસરત કરવી, આપણે રોજ હળવી કસરત કરતા રહેવું જોઈએ। એ જ પ્રમાણે અહીં કહેવા માંગે છે કે નિયમિત હળવી કસરત કરવી એ આપણી સારી ટેવ ગણાય। આગળના ચિત્રમાં જોઈએ તો સારી રીતે સ્નાન કરવું। અહીં આપણે સારી રીતે સ્નાન કરવું એ આપણી સારી ટેવ ગણાય છે। એ જ પ્રમાણે અહીં છોકરો છે એ સ્નાન કરી રહ્યો છે, વ્યવસ્થિત સ્નાન કરી એ આપણી સારી ટેવ ગણાય છે। આગળના ચિત્રમાં જોઈએ તો કાળજીપૂર્વક નિયમિત નખ કાપવા। કાળજીપૂર્વક એટલે આપણે હંમેશા નખ કાળજીપૂર્વક કાપવા જોઈએ। જો નખ વ્યવસ્થિત ન કાપીએ તો હાથમાંથી લોહી પણ નીકળી શકે, તો એ આપણને શું કહેવા માંગે છે કાળજીપૂર્વક નિયમિત નખ કાપવા જોઈએ। આગળના ચિત્રમાં જોઈએ તો ભગવાનને પ્રાર્થના કરવી। બાળકો આપણને શું કહેવા માંગે છે કે ભગવાનને પ્રાર્થના કરવી, આપણે હંમેશા રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ। આપણે જે આ પ્રાર્થના કરીએ એ આપણી શું કહેવાય તો સારી ટેવ ગણાય। એ જ પ્રમાણે આગળ જોઈએ તો નિયમિત ગૃહ કાર્ય કરવું। આપણને સ્કૂલમાંથી જે હોમવર્ક આપ્યું હોય એ આપણે નિયમિત ઘરે કરીએ તો એને નિયમિત ગૃહ કાર્ય કર્યું કહેવાય, અને જો લેસન ન કરીએ તો એ શું કહેવાય આપણી ખરાબ ટેવ કહેવાય। અહીંયા આપણને એ જ પ્રમાણે કહેવા માંગે છે કે નિયમિત ગૃહ કાર્ય કરવું એ આપણી સારી ટેવ ગણાય છે। આગળના ચિત્રમાં જોઈએ તો આપણને શું કહે છે ટટ્ટાર બેસવું। ઘણા બાળકો ખુરશીમાં બેસે તો ટટ્ટાર બેસતા નથી, એ પ્રમાણે ક્લાસમાં બેન્ચમાં પણ ટટ્ટાર બેસતા નથી, તો એ શું કહેવાય એ લોકોની ખરાબ આદત કહેવાય। અહીં આપણને શું કહેવા માંગે છે કે ટટ્ટાર બેસવું એ આપણી સારી ટેવ ગણાય છે। આગળ જોઈએ તો જમતી વખતે ટીવી ન જોવું। અમુક બાળક ઘણા બાળકોને આદત હોય છે કે જમતા ટાઈમે ટીવી જોવાની, જમતા ટાઈમે ટીવી જોઈએ એ આપણી ખરાબ આદત ગણાય, તો અહીં સારી ટેવમાં આપણને શું કહે છે જમતી વખતે ટીવી ન જોવું, તો બાળકો આપણે જમતા ટાઈમે ટીવી નહીં જોવાની। આગળ જોઈએ તો ડોયા વડે પાણી લેવું। અહીં આપણને શું કહે છે ડોયા વડે પાણી લેવું, ઘણા બાળકો ગ્લાસ હાથમાં લઈ અને સીધો માટલામાં પાણી લેવા જાય છે, તો એ આપણી ખરાબ આદત કહેવાય। આપણે હંમેશા ગ્લાસમાં પાણી લઈએ તો ડોયા વડે જ પાણી લેવું જોઈએ, તો એ શું કહેવાય આપણી સારી ટેવ ગણાય। અહીં આગળના ચિત્રમાં જોઈએ તો રાત્રે વહેલા સૂઈ જવું।
રાત્રે વહેલા સૂઈ જવું એ આપણી સારી ટેવ ગણાય છે. બાળકો, રાત્રે મોડા સુધી તમારે ટીવી જોવાની નહીં. અહીંયા આપણને શું કહે છે સારી ટેવમાં? રાત્રે વહેલા સૂઈ જવું એ આપણી સારી ટેવ છે. અહીં આપણે જે ચિત્રોમાં આપણે વાક્યો જોયા એ આપણી શું છે? સારી ટેવ. હવે આપણે હોમવર્કમાં જોઈએ તો વાલીઓએ વિદ્યાર્થીઓ આગળ સારી ટેવ વિશે ચર્ચા કરવી અને પાના નંબર 39 પરના આ જે વાક્યો લખેલા છે, સવારે વહેલા ઊઠું, બ્રશ કરી ઉડ ઉતારવી, આ એક એક વાક્યો વાલીઓએ વિદ્યાર્થીઓને સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વરે બીજા વિષયમાં આપણે મળીશું. ત્યાં સુધી આવજો.